નવસારીના છાબડા ચાર રસ્તાથી પ્રતાપપુર ગામ જવાના રસ્તે એવી સ્કૂલની ડોક્ટર બનવા ઇચ્છતી તનિષા ઉદય ગાંધી નામની વિદ્યાર્થીની વિશેષ દરમિયાન દાદર ચડવા જતા અચાનક જ ખેંચા આવીને પડી જતા શાળામાં જ તેનું મોત નીપજ્યું હતું। નવસારીના છાબડાચા રસ્તાથી પ્રતાપપુર ગામ જવાના રસ્તે આવેલી દક્ષિણ ગુજરાતની જાણીતી એબી સ્કૂલની તેજસ્વી વિદ્યાર્થીની અને નીટ માટે તૈયારી કરતી તથા ડોક્ટર બનવા ઇચ્છતી તનિષા ઉદય ગાંધીએ આજે સવારે શાળામાં રિસેસ દરમિયાન ત્રીજા માળેથી ચોથા માળનું પહેલું પગથિયું ચડવા જતાં બેચેની લાગતા સમતુલા ગુમાવી હતી। આ તબક્કે તેમની સહેલીએ તનિષાને પકડી રાખી હતી, પરંતુ પહેલું પગથિયું ચડે તે દરમિયાન જ તનિષા પહેલા પગથિયા પર ઢળી પડી હતી। આમ અચાનક જ તેની ઢળી પડતા સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા। બેભાન જેવી થઈ ગયેલી તનિષાને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક એટેક અને તેનો આ હૃદયરોગના તીવ્ર હુમલામાં કિશોર અવસ્થામાં જ માત્ર 17 વર્ષની ઉંમરે મૃત્યુ થયાનું તબીબોએ જાહેર કર્યું હતું। અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની તનિષા ઉદય ગાંધીના પિતા ઉદય ગાંધી નવસારીની જાણીતી સેઠા જેજે હાઈસ્કૂલના ફિઝિક્સ વિષયના નિષ્ણાંત શિક્ષક છે। મૃત્યુ પામનાર તનિષાની માતાનું પણ કોરોના દરમિયાન કમકમાટી ભર્યું મોત થયું હતું। આમ પિતા ઉદય ગાંધીએ પોતાની ધર્મપત્નીને કોરોનામાં અને લાડલી પુત્રીને હૃદયરોગના હુમલામાં ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા। નાની વયે હૃદયરોગનો હુમલો થાય જ નહીં એ ઘટના હવે જૂના જમાનાની થઈ ગઈ છે। સુરતમાં પણ યુવાનોને હૃદયરોગના હુમલાઓ આવ્યાની અસંખ્ય ઘટનાઓ નોંધાઈ છે। આમ ગુજરાત અને દેશમાં ઠેર ઠેર નાની વયના વિદ્યાર્થીઓમાં પણ હૃદયરોગના હુમલાઓ અને કમકમાટી ભર્યા મોતના બનાવો કેમ બની રહ્યા છે તે ચિંતા અને તપાસનો વિષય છે। આજરોજ અમારી એબી સ્કૂલની વિદ્યાર્થીની તનિષા ઉદયકુમાર ગાંધી ધોરણ 12માં ઇંગ્લિશ મીડિયમમાં નીટના ક્લાસમાં ભણે છે। 10 વાગે રિસેસ દરમિયાન તે જ્યારે ત્રીજા માળેથી ચોથા માળે જતી હતી ત્યારે અચાનક એની તબિયત બગડતા એની ફ્રેન્ડ્સે એની બેનપણી એને તબિયતમાં સપોર્ટ આપતા સળી ઉપર જ ઢળી પડી હતી અને તાત્કાલિક પછી જ્યારે હોસ્પિટલ લઈ ગયા સ્કૂલના સ્ટાફવાળા અને સાથે માસી બી ગયા હતા તો ડૉક્ટરે એવું કીધેલું છે કે સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે દીકરીનું આકસ્મિક મૃત્યુ થયું છે। તો આ પરિસ્થિતિને જોતાં હું તનિષાના વાલીને દિલગીરી પાઠવું છું અને સાથે દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખે અને સવારે યોગ્ય રીતે નાસ્તો કરીને જ પછી આવે અને અત્યારની પરિસ્થિતિ જોતાં ફિટનેસ ખૂબ જ જરૂરી છે તો પોતાના સ્વાસ્થ્યનું હેલ્ધી ફૂડ ખાઈને ધ્યાન રાખે। આ આકસ્મિક નિધનમાં શાળા પરિવાર ટ્રસ્ટીગણ શિક્ષકો અને વિદ્યાર્થી બધા જ તનિષાના પરિવાર સાથે છે। શાળા પરિવાર આ ઘટનામાં શોકની લાગણી અનુભવે છે। વેરી પોર્ટ એન્ટિસી ન્યૂઝ નવસારી।